સુરતના લસકાણા ખાતે આવેલા જલારામ મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિશેષ પૂજા અર્ચના સંતવાણી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે, ત્યારે લસકાણા ખાતે આવેલા જલારામ મંદિર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અહીં ડાયરો વિશેષ પૂજા તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સંતવાણીમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહેનાર છે, જે અંગેની માહિતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી હતી। મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સૌ લોકોએ અહીં ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહીં 25,000થી વધુ લોકોના ભોજન પ્રસાદનું આયોજન પણ અહીં કરવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું। જલારામ ધામ માનપૂર્ણાન ક્ષેત્ર શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટ સાથે જોડાયેલો છું અને અમારું બહુ સારું પ્લાનિંગ હતું કે અમે બહુ મોટી રથયાત્રા કાઢશું, આવું બધું આયોજન કરીને વિચારેલું। 25,000 પ્લસનું તમે રસોડાનું આયોજન કરી લીધું અને ઓલરેડી બધું બનાવી લીધું હતું, પણ અનિવાર્ય સંજોગોના કારણે અને થોડાક વરસાદના કારણે રથયાત્રાનો પ્રોગ્રામ અમે કેન્સલ રાખેલો, પણ ભાવિક ભક્તજનો માટે કોઈ નિરાશાજનક ના થાય અને ધર્મની કોઈની લાગણી ના દુભાય એ માટે અમે જગન્નાથજીના અહીંયા રાખી અને બધા ભાવિક ભક્તો દર્શન કરે છે અને જમણવાર તો અમારું 10:30 સવારે ચાલુ કરેલું અને રાતના 12 વાગ્યા સુધી અખંડ અન્ન ક્ષેત્ર અમારું ચાલુ રહેશે અને રાતના અમારો સંતવાણીનો પ્રોગ્રામ છે, જેમાં મીરાબેન આહિર છે, નેહલબેન આહિર છે અને લોક સાહિત્યકાર ભરતભાઈ આહિર આવવાના છે અને બહુ સારું એવું આયોજન કરેલ છે અને રામદેવ પીરનો પાઠ રાખેલો છે અને રાતના રામદેવ પીરની મહાઆરતી છે। જલારામ ધામ અન્નપૂર્ણાન ક્ષેત્ર લસકાણા શાંતાબેન દયાળજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ટ્રસ્ટી છું। આજે અષાઢી બીજ 1 તારીખના આજે રથયાત્રાનું આયોજન કરેલું, અનિવાર્ય સંજોગોના હિસાબે રથયાત્રા બંધ રાખી, પણ રથ અહીંયા મંદિરની આગળ અમે ઊભો રાખી દીધો, ભગવાન જગન્નાથજીની મૂર્તિ પૂર્તિ બધું બનાવીને કમ્પ્લીટ કરી અને થોડું મોટું આયોજન હતું। 25,000થી વધારે માણસોનો ભોજન પ્રસાદની તૈયારી રાખી છે। સવારે 10 વાગ્યાથી 10:30-11થી ભોજન પ્રસાદ ચાલુ થઈ ગઈ છે અને ભાવિક ભક્તો આવી રહ્યા છે। અમારો આ ડાયમંડનગર વિસ્તાર છે, વરાછા લસકાણા ગામ। અહીંયા ઓરિસ્સાવાસી અંદાજિત 50,000 કારીગર છે સામે, જે આ તહેવાર ઓરિસ્સાનો વધારે પડતો ગણાય છે, ભગવાન જગન્નાથજીનું મેઇન મંદિર જ્યાં છે। તો એ બધાની રજૂઆતના હિસાબે અમે અષાઢી બીજનું આયોજન કર્યું હતું રથનું, પણ રથયાત્રા વરસાદના હિસાબે અને અન્ય કારણોસર અમે નથી કાઢી શક્યા, પણ રથયાત્રા બનાવેલી જ હતી તૈયાર, 15 દિવસથી મહેનત ચાલતી હતી ને અહીંયા અમે ઊભી રાખી દીધી।